પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ સરકાર વિરુદ્ધ દેખાવો કર્યો. સુરતના ચોક બજારમાં ગાંધી પ્રતિમા નજીક આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. બેનરો લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. એક તક આપને આપો પછી જુઓ ગુજરાતને જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા. આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર સામે રોષ ઠાલવ્યો છે. ચોક બજારમાં ગાંધીજીની પ્રતિમા પાસે દેખાવો કર્યો છે અને કહ્યું છે કે એક તક આપો આપને. આજ મામલે સંવાદદાતા પ્રજ્ઞેશ જોડાઈ ચુક્યા છે. પ્રજ્ઞેશ, આપના કાર્યકર્તાઓ જે રીતે સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે, શું કહેવું છે તેમનું? જી બિલકુલ, જે આમ આદમી પાર્ટી છે તેમના આજના જે ધરણા છે તે મોંઘવારીના મુદ્દા પર છે કે જે પ્રમાણે પેટ્રોલ ડીઝલ પર પણ પ્રકારનું નિયંત્રણ નથી ને રોજ જે ભાવ વધી રહ્યા છે અને જે પ્રમાણે છેલ્લા 6 મહિનાથી જે ભાવ વધ્યા છે પેટ્રોલ અને ડીઝલના, તેને કારણે સામાન્ય વર્ગને બહુ જ તકલીફ પડી રહી છે ને તેથી જ ઇલેક્શન સામે આવી રહ્યું છે ત્યારે ધરણાની સાથે તેઓ અપીલ બી કરી રહ્યા છે લોકોને કે એક મોકો આપને આપો અને પછી જુઓ કે ગુજરાતમાં કેવી સમૃદ્ધિ આવે છે તે પ્રકારના નારા પણ તેઓ લગાડી રહ્યા છે ને ખાસ ધરણાનું કારણ એ લોકોનું મોંઘવારી પર છે. જી જી બિલકુલ, આભાર તમામ જાણકારી બદલ.